માં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ એન્ડ ઓલસો પ્રેસ ધીસ બેલ આઇકન આપણે અરીસાના સૂત્ર અને મોટોણીનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે તમને એક અને પ્રશ્ન શું પૂછ્યો છે 15 સેમી કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ અરીસો સની વાત છે એની કને બહિર્ગોળ અરીસો આપણે વસ્તુ એક પકડવાની છે બહિર્ગોળ અરીસાની વાત કરીએ છે 10 સેમી દૂર વસ્તુને મૂકીએ છે તો પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર પરિમાણ જણાવવાનું છે નહીં આપણે સિમ્પલ વસ્તુ છે આ બે માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે સિમ્પલ ભાષામાં તો 15 સેમી કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ અરીસાની તો આપણે કેન્દ્ર લંબાઈ આપણે લખી દેવાની છે તો કેન્દ્ર લંબાઈ f બરાબર બરાબર અહીંયા કેટલું આવશે 15 સેન્ટીમીટર બીજી વસ્તુ જોવા જઈએ તો શું આપ્યું વસ્તુ દૂર મૂકી છે એટલે વસ્તુ અંતર આપે શું આપ્યું છે તમને વસ્તુ અંતર તો વસ્તુ અંતર શું લેશું આપણે u લઈએ u ની કિંમત કેટલી આપી તમને 10 સેમી હવે ઇનપુટ વસ્તુ તમને હું એક પ્રશ્ન પૂછું છું કે બહિર્ગોળ અરીસાની અંદર કયું ધન લેવા કયું ઋણ લેવા ચલો કેશો ફટાફટ તો તમે કેશો કે સાહેબ બહિર્ગોળ અરીસાની અંદર એક જ ઋણ આવે બાકી બધા કેવા આવે ધન આવે તો શું ઋણ આવે છે તો વસ્તુ અંતર શું આવશે વસ્તુ અંતર ઋણ આવે બાકી બધા શું આવે ધન આવે એટલે કેન્દ્ર લંબાઈ કેવી આવશે ધન વસ્તુ અંતર કેવું આવશે ઋણ હવે આપણે ઉપયોગ કરીશું અરીસાનું સૂત્ર શું ઉપયોગ કરીશું અરીસાનું સૂત્ર શું છે આપણી પાસે તો 1/f = 1/u / 1/v છે કે નહીં આ સૂત્ર 1/f = 1/u / 1/v આ આપણે શોધવાનું છે કે તો u ને આપણે શું લઈ દઈએ તો 1/f - 1/u બરાબર શું થશે 1/v એટલે પ્લસ ની અહીં આ કેવી જાય માઈનસ થઈ જાય હવે આપણે લસા લઈ લઈએ જો આ u ને ઉપર ગુણી દઈશું f ને ઉપર ગુણશું ના બને શું થશે ગુણાકાર થશે તો શું આવશે 1 એમ શું થશે આપણા માટે u - f આપણો શું આવશે uf = 1/v મારા જુએ છે v ઉલટું જતું નથી શું કરી દઈએ ઉલટાઈ દઈએ એ શું થશે uf = u - f એ શું થશે v થશે તો v બરાબર હવે u ની કિંમત મૂકો છો આપણે લખી દઈએ કે uf u - f તો v નો v u ની કિંમત કેટલી છે આપણી પાસે તો u ની કિંમત છે -10 તો એક રાખી દઈશું -10 f ની કિંમત કેટલી છે 15 15 ચકડો પ્લસ માં 15 લખી દઈએ u ની કિંમત કેટલી છે -10 અહીંયા તો જોવા જઈએ f ની કિંમત કેટલી છે 15 તો કે માઈનસ તો છે જ એ 15 હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોઈ વ્યક્તિ ગુણાકાર કરશે નહીં ગુણાકાર કરીને ટાઈમ બગાડવાનો નહીં તે શું રાખવાનો -10 ના -10 ગુણ્યા કેટલા કરીએ 15 પરંતુ જો -10 -15 તો માઇનસ માઇનસ શું થશે પ્લસ કેવા થઈ જાય છે પ્લસ થઈ જાય છે તો માઇનસ માઇનસ કેવા થશે પ્લસ તો શું આવશે -25 કેટલું આવશે -25 થશે હવે ભાગ કરીશું પાયો પાયો 25 5 તરી 15 પછી શું થશે 5 2 10 બરાબર એટલે 5 2 10 એટલે 2 વડે છે 3 2 કેટલા થશે 6 માઇનસ માઇનસ કેવા થશે પ્લસ તો તમને v બરાબર કેટલા મળશે v બરાબર પ્લસ 6 સેન્ટીમીટર કેટલા મળશે 6 સેન્ટીમીટર એકમ ભૂલવાનું છે નહીં તો આપણે 6 સેન્ટીમીટર મળી જાય છે હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉપર જઈએ 6 સેમી આ 6 સેમી કેમ મળે તો બહિર્ગોળ અરીસાની અંદર બે ભાગ છે આપણે અહીં જ્યારે દૂરથી બહિર્ગોળ અરીસો આ સાઈડ શું લેવાનું ઋણ લેવાનું આ સાઈડ શું લેવાનું ધન લેવાનું તો આ કેવું મળ્યું ધન મળ્યું તો ક્યાં મળશે અરીસાની પાછળ અરીસાની પાછળ પ્રતિબિંબ કેવું હોય આભાસી અને ચતુ કેવું હશે આભાસી અને ચતુ બરાબર તો અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ અરીસાની પાછળ કેવું મળશે આભાસી અને ચતુ મળે છે બરાબર તો આપણો જવાબ મળી જાય છે ઓકે ચલો ફટાફટ લખી દેશું અહીંથી આ દુર્ગંધને સમજાવવા લખીશું 1/f - શું આવશે 1/u ઓકે ચલો ફટાફટ લખી દો આ વસ્તુ ચલો વિદ્યાર્થી મિત્રો નવા એસાઈનમેન્ટનો ભાગ લઈએ તો સ્વાધ્યાયનો ચોથા નંબરનો દાખલો છે આપણી પાસે શું કહે છે આપણો ઘટકની અંદર 30 સેમી વક્રતા ત્રિજ્યા ધરાવતા કેટલો સેમી છે ધરાવતા 30 સેમી વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે બહિર્ગોળ અરીસાની સામે 20 સેમી દૂર અને 5 સેમી લંબાઈની એક વસ્તુ મૂકેલી છે
तो प्रतिबिंब નું સ્થાન પ્રકાર અને પરિણામ શોધો તો પહેલું તો આપણે 30 સેમી વક્રતા ત્રિજ્યા આપી છે તો શું લઈ લેશું આપણે વક્રતા ત્રિજ્યા r કેટલા સેમી આપ્યું છે 30 સેમી એના પછી તમને આપેલું છે બહિર્ગોળ અરીસાની સામે 20 સેમી દૂર એટલે તમને એક વસ્તુ અંતર આપ્યું શું આપ્યું છે વસ્તુ અંતર તો u બરાબર તમને કેટલા આપે છે એટલે 20 સેમી 5 સેમી લંબાઈની વસ્તુ એટલે કે વસ્તુની ઊંચાઈ આપી છે આપણે તો વસ્તુ ઊંચાઈ તમને શું આપ્યું છે h બરાબર 5 સેમી તો હવે તમારે શોધવાનું શું છે તો પ્રતિબિંબ અંતર શું શોધવાનું છે પ્રતિબિંબ અંતર v બરાબર તમારે શોધવાનું છે અને પ્રતિબિંબ ઊંચાઈ પ્રતિબિંબ ઊંચાઈ તમારે શોધવાની છે h ડેશ આટલું તમારે વસ્તુ શોધવાનું છે પણ કયો અરીસો છે બહિર્ગોળ કયો અરીસો છે અહીંયા કને બહિર્ગોળ બહિર્ગોળ અરીસાની અંદર એક જ મૂલ્ય ઋણ આવે બાકી બધા કેવા આવે ધન આવે તો u શું આવશે વસ્તુ અંતર શું આવશે ઋણ આવશે બાકી બધા કેવા આવશે ધન આવે છે તો પહેલી વસ્તુ આપણે શું લઈએ કેન્દ્ર લંબાઈ શું લઈએ છીએ કેન્દ્ર લંબાઈ કે અહીં વક્રતા ત્રિજ્યા આપી છે તો કેન્દ્ર લંબાઈ f બરાબર શું થશે r 2 r ની કિંમત કેટલી છે 30 ભાગ્યા 2 30 ભાગ્યા 2 એટલે કેટલા થશે 15 સેન્ટીમીટર તો તમને આ કેટલા મળશે 15 સેન્ટીમીટર હવે આપણે અરીસાનું સૂત્ર વાપરીએ શું વાપરીએ છે અરીસાનું સૂત્ર તો અરીસાનું સૂત્ર શું છે 1/f બરાબર 1/u વત્તા 1/v તો 1/f બરાબર શું થશે 1/u વત્તા 1/f તો 1/f આપણે u લઈએ કે થશે માઈનસ તો માઈનસ 1/u બરાબર 1/v u ને ઉપર લઈ f ને ઉપર લઈ જશું તો શું કરે u - f ઇન્ટુ શું આવશે uf 1/v અને શું કરે ઉલટાઈ દઈએ તો v બરાબર શું થશે u - f અપોન શું થશે uf ઓકે હવે v u ની કિંમત કેટલી છે આપણી પાસે તો -20 કેટલી છે -20 એટલે મૂકી દઈએ -20 અહીંયા કરે ગુણ્યા f બરાબર અહીંયા કરે સોરી ઉલટાવવાનું છે અહીંયા કરે આપણે શું આવશે uf બરાબર અપોન શું આવશે u - f બરાબર ઉલટાઈ દીધો આપણે આપણે ગુણાકાર કરીએ -20 મૂક્યું અને f ની કિંમત કેટલી છે 15 કેટલી છે 15 તો અહીં મૂકી દઈએ 15 ભાગ્યા v ની કિંમત મળી ગઈ બરાબર હવે u - f u ની કિંમત કેટલી છે પાછી -20 એક અંશ શું છે માઇનસ તો માઇનસ મૂકો અને -15 હવે -20 ગુણ્યા 15 એમ રાખીએ એના બદલતા નથી -20 ગુણ્યા 15 એમ રહેશે પરંતુ -20 -15 તો શું હશે તો -20 ને -15 તો જવાબ શું આપણે આપણે આપણા માટે આવશે તો આવશે આપણા માટે -35 કેટલા થશે એ કને -35 કેટલા થાય છે -35 તો કેટલા થશે જોડી કને 7 50 35 7 ગુણ્યા 5 એકલા થશે 5 3 15 5 5 કેન્સલ એટલે માઇનસ માઇનસ પ્લસ 20 તરીકે કેટલા થશે 60 60 ભાગ્યા કેટલા આવશે 7 તો કેટલા આવશે 20 ભાગ્યા 60 ભાગ્યા 7 સેન્ટીમીટર તમને શું મળી જાય છે v કેટલું મળી જાય છે એ કને v મળે છે અને હિસાબ બહાર લખી શકાય v બરાબર 8.57 સેન્ટીમીટર ના લખો તો કોઈ વાંધો છે નહીં પરીક્ષામાં તમારા કોઈ માર્ક્સ કાપી શકે નહીં ઓકે તો જરી હું તમને એડ કરી દઉં પછી આપણે જો બીજું બાકી છે એ કરે એ લખીએ આપણે ચલો ઇતે જે મિત્રો લખાઈ ગયું છે વી મળી ગયું છે આપણને હવે આપણે ઉપયોગ કરીશું એક સૂત્રનો આપણે મેળવવાનું છે અહીંયા એક h ડેશ શું મેળવવાનું છે h ડેશ તો ઉપયોગ કરશો મોટોણીનું સૂત્ર શું ઉપયોગ કરશો મોટોણી મોટોણી સૂત્ર શું હતું m બરાબર h ડેશ અપોન h બરાબર માઇનસ v અપોન u m બરાબર શું હતું h ડેશ અપોન h માઇનસ v અપોન u તો અહીંયા કને h ડેશ તો m રહેશે પરંતુ h ની કિંમત કેટલી હતી મારી પાસે તો h ની કિંમત હતી મારી પાસે કેટલી હતી આપણી પાસે કેટલા સેન્ટીમીટર છે 5 સેન્ટીમીટર કેટલા છે 5 તો 5 લખી દઈએ માઇનસ નું માઇનસ v ની કિંમત કેટલી મળી તમને તો કે 60 ભાગ્યા 7 કેટલી મળે છે 60 ભાગ્યા 7 અને અહીંયા કા જોવા જઈએ તો આપણી પાસે કેટલી કિંમત છે 20 સેમી દૂર છે એટલે કેટલા મૂકી દેશે અહીંયા કા 20 પણ કેવા હતા માઇનસ 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 કેવા થઈ જશે પ્લસ ઓકે એ શું આવશે 60 ભાગ્યા 60 ગુણ્યા 20 0 0 કેન્સલ 2 3 6 તો કેટલા આવશે 3 ભાગ્યા 7 આવે છે h ડેશ બરાબર 5 ને ક્યાં લઈ જઈએ ઉપર ક્યાં લઈએ છીએ ઉપર તો 5 3
15 15 ભાગ્યા 7 કેટલા આવશે 15 ભાગ્યા 7 15 ભાગ્યા 7 એટલે કેટલા થશે એકને તો 15 ભાગ્યા 7 એટલે અંદાજે કિંમત થાય છે 2.1 સેન્ટીમીટર કેટલી થશે 2.1 સેન્ટીમીટર થાય છે તમે જોઈ શકો વસ્તુ કેટલા સેમી હતી 5 સેમી ની કેટલા સેમી હતી 5 સેમી અહીંયા કેટલી મળી આપણને 2.1 એટલે કે પ્રતિમીટર કેવું મળશે વસ્તુ કરતા ના કેવું હશે વસ્તુ કરતા ના હવે v ની કિંમત કેવી છે પ્લસ પ્લસ એટલે કે આવડી સાની 5 તો કેવું પડશે તમને પ્રતિબિંબ અહીંયા કરે તો પ્રતિબિંબનો પ્રકાર પડશે તમને આભાસી ચતુ અને વસ્તુ કરતા કેવું હશે નામ કેવું હશે વસ્તુ કરતા નામ એસ બી એસ આપણે દાખલો શું કરના કી છે પૂરો શું થઈ જાય છે એ કરે દાખલો પૂરો થઈ જાય છે ચલો ફટાફટ લખી દઈએ કરે चलो विद्यार्थी मित्रों नेक्स्ट एग्जांपल तरफ आगे बढ़िए स्वाध्याय का 15वां दाखलो कोई दाखलो छे 15वां एग्जांपल छे सु के छे आपने तो 15वां एग्जांपल यो के छे तुमने 18 सेमी कितना सेमी 18 सेमी केंद्र लंबाई धरावता तो तुमने केंद्र लंबाई आपी दी सु आपी दी छे ने कने केंद्र लंबाई f बराबर कितना सेमी आपी तुमने 18 सेंटीमीटर कयो रेशियो छे अंतर्गोल कयो रेशियो छे अंतर्गोल ए ध्यान राखो अंतर्गोल छे यो बहिर्गोल छे ध्यान राखो छे સામે 27 સેમી દૂર કેટલા સેમી 27 સેમી દૂર એટલે તમને વસ્તુ અંતર આપી દીધું છે વસ્તુ અંતર u બરાબર કેટલા આપ્યા છે તમને 27 સેન્ટીમીટર 7 સેમી લંબાઈની વસ્તુ એટલે કે વસ્તુ ઊંચાઈ શું આપ્યું છે વસ્તુ ઊંચાઈ તો વસ્તુ ઊંચાઈ તમને કેટલી મળશે કે h બરાબર તમને આપે છે 7 સેમી એટલે એક વસ્તુ એ મૂકી છે પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા તેના પર તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે પ્રતિબિંબનો પ્રકાર અને પરિણામ જણાવો સિમ્પલ વસ્તુ છે તીક્ષ્ણ પ્રતિબિંબ એટલે પ્રતિબિંબ અંતર શું લીધું છે એ મને પ્રતિબિંબ અંતર શોધવાનું છે તો પ્રતિબિંબ અંતર શું લેવાનું છે પ્રતિબિંબ અંતર લેવાનું છે પ્રતિબિંબ અંતર શું લેશો એ v બરાબર શોધવાનું છે અને વસ્તુની ઊંચાઈ સોરી પ્રતિબિંબની ઊંચાઈ તમારે શોધવાની છે તો પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ બરાબર તો બે વસ્તુ તમારે શોધવાનું છે તો આપણે શોધીએ ચલો આપણે પહેલા તો વાપરશું અરીસાનું સૂત્ર શું વાપરીએ છીએ અરીસાનું સૂત્ર અરીસાનું સૂત્ર વાપરીને આપણે જોઈ લઈએ કે આપણને ખબર છે કે અંતર્ગોળ અરીસાની અંદર એક જ મૂલ્ય ધન આવે બાકી બધા કેવા આવે છે એ કયું ધન આવશે વસ્તુ ઊંચાઈ છે એ ધન આવશે બાકી કેવા આવે છે બધે બધા ઋણ આવે છે તો અરીસાનું સૂત્ર ઉપયોગ કરીએ 1/f = 1/u / 1/v આપણે જુએ છે શું એ કરે v ની જરૂર છે તો 1/u આ બાજુ લાવો તો 1/f - 1/u બરાબર શું થશે 1/v u ને ઉપર લઈ જઈએ આ સાઈડ f ને ઉપર લઈ જઈએ નીચે શું થશે uf બરાબર 1/v આપણે શું કરીએ ઉલટાઈ દઈએ અને v ને કરતા બરાબર તો v બરાબર શું હશે તમને uf / u - f uf બરાબર અપોન શું આવશે u - f u ની કિંમત કેટલી છે -27 કેટલી છે -27 f ની કિંમત કેટલી છે તો -18 કેટલી છે -18 ભાગ્યા u - f u - f u - f એટલે કેટલા થશે તો u એટલે કેટલા છે -27 f ની કિંમત કેટલી છે માઇનસ કેટલી છે માઇનસ કેટલી તો છે અને -18 માઇનસ માઇનસ 18 તો માઇનસ માઇનસ કેટલા થશે પ્લસ થશે તો 27 ગુણ્યા કેટલા આવશે 18 આ માઇનસ માઇનસ પ્લસ હવે -27 તો રહેશે માઇનસ માઇનસ કેટલા થશે પ્લસ 18 27 ગુણ્યા 18 ભાગ્યા -27 વત્તા 18 કેટલા થશે -9 કેટલા થશે -9 અહીં કા 9 દુ કેટલા થશે 18 27 દુ કેટલા થશે 54 પણ માઇનસ આવશે કેટલા આવશે -54 સેન્ટીમીટર તો હવે v કેટલા મળશે -54 સેન્ટીમીટર આ પરિણામ શું બતાવે છે માઇનસ માઇનસ એટલે કે આવે અરીસાની આગળ કે આવશે અરીસાની આગળ નારીસાની આગળ આ પ્રતિબિંબ કેવું હંમેશા વાસ્તવિક અને ઉલટું કેવું હોય વાસ્તવિક અને ઉલટું હવે છેલ્લી વસ્તુ શોધવાની છે આપણે વસ્તુનું પરિમાણ શું શોધવાનું છે વસ્તુનું પરિમાણ એટલે શું લેવું પડે મોટોણી શું લેવી પડશે મોટોણી નો ઉપયોગ કરવો પડશે તો મોટોણી m બરાબર શું થશે h ડેશ / h બરાબર -v / u ચલો h ડેશ / h બરાબર -v / u h ડેશ ની કિંમત તો શોધવાની છે બરાબર પરંતુ h ની કિંમત છે ચલો અહીંયા કણે h લેસ તો h લેસ રાખશો h ની કિંમત કેટલી છે મારી પાસે h ની કિંમત પ્લસ 7 છે કેટલા મૂકી દઉં છું અહીં કણે 7 મૂકી દઈએ v ની કિંમત કેટલી આવી -54 પણ એ v છે શું -54
माइनस चौपन बराबर माइनस तो पहले से था नहीं माइनस चौपन आपने कीमत मुकी छे ये छे अरे यू की कीमत के लिए आपसे तो माइनस सत्यावीस के लिए आपसे माइनस सत्यावीस ओके क्लियर था जाना दूर ओके चलो एक आंसर से आंकड़ा रखिए एच डेस अपॉन सेवन आई जो सत्यावीस तो क्या था चौपन तो ऊपर दिया बस से माइनस माइनस क्या था से प्लस ऐसे आपसे माइनस देखा है माइनस आया नीचे वाला माइनस ऊपर आया सात दो के रास्ते से चौदह तो ऐसे बस सात दो के रास्ते से चौदह पर क्या चौदह माइनस चौदह सेंटीमीटर वस्तु के रास्ते सेंटीमीटर नहीं थी सात ऐसा करता क्यों मोड़ डबल क्यों मोड़ा चाहे डबल वस्तु करता क्यों मोड़ा चाहे मोटू क्यों मोड़ा चाहे मोटू परिणाम मोड़ा चाहे तो आप एक लकी दी आवाज तुम्हें अंदर थी प्रतिबिंब माटे तो क्या क्यों मोड़ से तुमने प्रतिबिंब वास्तविक उल्टू अने वस्तु करता क्यों मोड़ से मोटू तो वस्तु करता મોટું મળે છે તો વસ્તુ મેળ પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે બરાબર તમને આ ટાઈપનું જવાબ એક મળી શકે છે બરાબર આવા પ્રશ્ન 3 માર્ક્સ પર પૂછાય છે બરાબર અને આ બોર્ડની એક્ઝામમાં જે પૂછાયેલો પ્રશ્ન આવ્યો હતો બરાબર તો ચલો ફટાફટ વાત કરી લો ચલો વિદ્યાર્થી મિત્રો તમારે લખાઈ ગયું હશે ના લખાઈ ગયું તો પાઉસ કરીને આગળથી લખી નાખજો હવે વિદ્યાર્થી મિત્રો તમને એક સૂચના છે જે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર જોયું છે બરાબર એમને મને ફરજિયાત ઘણા લોકો વિદ્યાર્થી મિત્રો લેક્ચર તો જોવે છે પરંતુ કામ કરતા નથી બરાબર એના નામ આપણે ગ્રુપમાં નાખી દઈશું પરંતુ જે વિદ્યાર્થી મિત્રોએ જોયેલા હોય લેક્ચર અને કમ્પ્લીટલી ભણ્યા હોય એમને આ બંને લેક્ચર જે આગળનો લેક્ચર ને આ લેક્ચર બંનેના દાખલાઓ મને ગણીને તમારે ફોટા પાડીને WhatsApp મોકલવાનું છે ફરજિયાત તમારે ભણવાનું છે અને ગણવાનું છે દાખલાઓ ગણી કમ્પ્લીટલી તમારે WhatsApp કરવાના છે કે મોસ્ટ આઈપી હોવાના કારણે બરાબર તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ વેરી મચ નવા ટોપિક સાથે ઓકે થેન્ક યુ